નમસ્કાર સ્વાગત છે મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અને આપની સાથે હું છું દીપિકા તો ચાલો શરૂ કરીએ કાલનો દિવસ કેવો

અભિજીત મુહરતમાં સારા કામ કરવા છે કોઈ સારા નવા કાર્યોની શરૂઆત કર્યું છે તો ચોક્કસથી થશે અને રાહુ કાળમાં કોઈ પણ નાના મોટા નવા કાર્યોની શરૂઆત નહીં થાય રાહુ કાળની અંદર લાંબી મુસાફરી પણ ના થાય તેનું ધ્યાન રાખીશું દિવસે કંદર સારું અને સુંદર છે નાની મોટી રીતે ચોક્કસથી ફાયદા થતા જોવાય છે જી બેન જે બિલકુલ મહારાજ તો જે રીતે આવતીકાલે શુક્રવાર છે ત્યારે જણાવશો દિન વિશેષ વિશે ભાઈ ભગવાન શુક્રવારનો દિવસ એટલે માં લક્ષ્મીનો દિવસ દીપકનો દિવસ પ્રકાશનો દિવસ તો કાલ શુક્રવારના દિવસે સંધ્યાકાળે તમારો જે દરવાજો છે એ દરવાજાથી જમણી બાજુ દીવો કરો એટલે કે દરવાજાનો જમણી બાજુ એક આડી વાટ અને અંદર કપૂર મૂકીને મા લક્ષ્મીનું નામ લઈને તમે દીવો કરો તો ઘરમાં ચોક્કસથી ધનનો સંચાર થાય છે ઘરમાં ધન આવે છે ઘરમાં નાની મોટી મુશ્કેલીઓ દૂર થાય છે દરિદ્રતા દૂર થાય છે સંધ્યાકાળે એવું કહેવાય છે કે પૃથ્વીની પ્રદિક્ષિણામાં લક્ષ્મી કરતા હોય છે તો આ સંધ્યાકાળના સમયે દીવાનું દીપકદાનનું ચોક્કસથી મહત્વ વધારે છે તમારા ઘરના જમણી બાજુ દીવો કરવાનો કપૂર મૂકવાની અને શક્ય હોય તો ત્યાં બેસીને અથવા તો સામે ઉત્તર દિશા તરફ તમારું મોઢું રાખીને શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમ કાતો પછી શ્રી સુક્તમનો પાઠ કરો ઘરમાં દીવો પ્રગટાઈને તમારા જે પણ ઘરમાં ઉત્તર દિશા ઉત્તર દિશા એટલે મા લક્ષ્મીની દિશા કહેવાય છે તો આ ઉત્તર દિશા તરફ મા લક્ષ્મીને આગમન થાય મા લક્ષ્મીની પ્રાર્થના સાંભળો મા લક્ષ્મીને પ્રાર્થના કરો અને કહો કે મારા ઘરમાં ધન વરસે અને દરિદ્રતા દૂર થાય તે આશીર્વાદ લેજો આટલું કરવાથી કાલે ચોક્કસથી તમને આગળ જતાં પૈસાની બાબતમાં નાના મોટા ફાયદા જોવાઈ જશે જીભાઈ

રાત્રિના ચોગડિયાની વાત કરીએ તો પહેલું ચોગડિયું લાભ છે જે નવ અગિયાર સફળતા જોઈએ છે સારી રીતે આગળ જીવનમાં વધુ છે તો શુભ અને સારા ચોગડિયા જોઈને તમે કામ કરો તો ચોક્કસથી ફળદાયી થાય છે ધરેલા કામની પૂર્ણ વહેલા સમયમાં થાય છે જે તે કામ કરો જે તે સમયે કરો સારા ચોગડિયા જોઈને કરશો તો લાભ ચોક્કસથી જોવાશે જીબેન

ઘણા બધા એવા કિસ્સા છે કે પ્રેમમાં નિષ્ફળતા મળે છે પ્રેમમાં છ બાર મહિનામાં બધું સારું ચાલે અને વરસે તો પછી ગોટાળો વાગી જાય છે આવું બધું ના થાય અચ્છા પ્રેમનું સૌથી મહત્વાકાંક્ષી કાર્ય અને મહત્વાકાંક્ષી તારક ગ્રહ કરો તો કુંડળીમાં જ્યારે શુક્ર પ્રબળ બને તો એ માણસ પ્રેમ સારો મજાનો મેળવી શકે છે હવે મનગમતી વ્યક્તિ સાથે મિલન કરવું છે કહેવાય છે કે ભાઈ તમને જે ગમે છે એ જ વ્યક્તિ તમારા જીવનમાં આવે ને એ વ્યક્તિ તમારા જીવનનો આધારરૂપ બને મૂળ બને અને લાંબા પાય કહેવાય છે કે એની સાથે રહેવા માટે તેના માટે શું કરવું હવે જ્યારે પણ કુંડળીમાં શુક્રની દશા હોય અંતરદશા હોય શુક્ર અને ચંદ્ર દ્રષ્ટિ હોય તે માણસ પ્રેમ લગ્ન કરે છે અને પ્રેમ બહુ જ સારો સામે વાળું વ્યક્તિ એક જન્મ એક મરણ અને લગ્ન આ ત્રણેય ગ્રહોના આધારે છે નસીબના આધારે ગણો કે ગ્રહોના આધારે ગણો બંને એક જ છે ગ્રહ એ જ નસીબ છે બધા કે છે નસીબ શું છે તો નસીબ એ ગ્રહોની ચાલ છે ગ્રહોની દ્રષ્ટિ છે તો તમે સાચો પ્રેમ કરતા હોય પણ સામે વાળો દોગો આપીને જતો તો શું કરવાનો તમારો પ્રેમ એક સારો છે તમે વફાદારીથી નો પણ સામેવાળો તમને સમજતો નથી સામેવાળો તમને સમજવાનો પ્રયત્ન નથી કરતો તો એના માટે શું કરવાનું પ્રેમમાં આજે પ્રેમની વ્યાખ્યા શું પ્રેમની વ્યાખ્યા તો કે ભાઈ સમર્પણની ભાવના તમારા જીવનમાં જો તમે કોઈકના માટે સમર્પણની ભાવના રાખો ત્યાગ રાખો અને અમુક વસ્તુઓ છોડવાની રાખો તો જીવનમાં પ્રેમ હંમેશા તમારો આગળ વધે છે પ્રેમમાં ઝઘડાનું સ્વરૂપ પહેલાં દ્રષ્ટિએ એવું થાય છે કે જે વસ્તુ કહેવી છે કહેવાતી નથી અમુક વખત આપણે સામેવાળાને કહેવું છે પણ સામેવાળાને ખોવાનો ડર સામેવાળાનો ખોટી ખોટું લાગવાનો ડર કે પછી સામેવાળાનો નિરાશ થવાનો ડર એના કારણે આપણે એમને કહી નથી શકતા કોમ્યુનિકેશન જે સ્કિલ છે કોમ્યુનિકેશન ગેપ જ્યારે હોય ત્યારે માણસના પ્રેમમાં નાની મોટી તકલીફ થાય છે સચોટ કહેવાનું રાખો અને સચોટ રાખવાનું રાખો આજે ઘણા લોકોના મારે ફોન આવ્યા છે કે મારા અમારા પતિ કે મારી પત્ની એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે છે બીજા સાથે અને અફેર છે લગ્ન હોવા છતાં પણ આ ભાગવતમાં પણ આનું બહુ મોટું પાપ છે તમને સમજતા હોય કે ભાઈ હું બહુ સારું કામ કરું છું તમે તમારી એક વખત અરિસન સામે જોઈને તમારો પતિ તમારી પત્ની તમારા માટે શું કરી રહી છે અને તમે એને શું આપી રહ્યા છો સામે એને ઘણું તમારા માટે જીવનમાં સમર્પણ કર્યું છે અને તમે એને શું કરી રહ્યા છો અત્યારે દુનિયામાં ઘણા એસી ટકા કિસ્સા ખોટા માર્ગે જઈ રહ્યા છે એમાં કહેવાય છે કે સૌથી વધારે આ ફિલ્મ કે જે પણ હોય પણ એ બધું છોડવાનું છે આપણા જે ભાગવત છે આપણી સંસ્કૃતિ છે અને એ બહુ સચોટ છે કે ભાઈ તમે દરેક જગ્યાએ નહીં પહોંચી શકો એક વ્યક્તિ તમારા માટે કરે છે એની એને સમજો એની ભાવનાઓને સમજો અને એના માટે કંઈક કરવાની તમે ભાવના રાખો સાથે સાથે પ્રેમની અંદર તમારો વિશ્વાસ અને કે ત્રણ વસ્તુ કે ભાઈ એક ક્લિયરિટી હોવી જોઈએ કે તમે જે બોલો ને સ્પષ્ટપણે હોવું જોઈએ સ્પષ્ટીકરણ હોવું જોઈએ પ્રેમ પછી આવે તમારું વફાદારી હોવી જોઈએ તમે આમ બોલો છો તેમ બોલો છો અને બધે બીજે કરો છો એ નહીં ચાલે અને ત્રીજું આવું જોઈએ લોયાલિટી કે તમારી જે નિષ્ઠા છે તમારી એના પ્રત્યે જે ભાવના છે તે હંમેશા સળંગ હોવી જોઈએ સરસ હોવી જોઈએ કોઈ કે કીધું કોઈ કે આપ્યું એ નહીં ચાલે પુરુષ હોય કે પત્ની હોય કે પછી બીજો પ્રેમ એને માત્ર હૂફ જોઈએ છે એમને તમારા કઈ પૈસા કે તમારી મો માં આયા નથી જોતી તમારી રિસ્પેક્ટ તમારો હૂફ બહુ જ આગળ કામમાં આવે છે કોઈ પણ પુરુષ કે સ્ત્રીને તમે હૂફ અને રિસ્પેક્ટ આપશો તો ચોક્કસ તે બીજે ક્યાંય નહીં માત્ર તમારી આ જીવન થઈને રહેશે અને તમને ખૂબ પ્રેમ આપશે શુક્ર પ્રેમનો તારક કીધો છે કુંડળીમાં શુક્ર પ્રબળ હોય તો ચોક્કસથી એ માણસને જે કહેવાય છે પ્રેમની ઝંખના પ્રેમનો ભાવ વધારે પ્રમાણમાં હોય છે પણ જ્યારે કુંડળીમાં પ્રેમ શુક્ર નબળો થયો હોય પાંચમું સ્થાન પ્રેમનું સ્થાન છે પાંચમે રાહુ કે કીતુ બેઠો હોય તો એ માણસ ગમે તેટલા પ્રેમ કરે ને એને નિષ્ફળતા મળે એ માણસ સીધો છે સારો છે ભોળો છે પણ સામેવાળું વ્યક્તિ જ એને લાઈફમાં એવું આવે કે એને દગો આપીને જતો હોય પહેલાં તો બધું સારું રાખે અને પછી દગો મારી જતો રહે તો ભાઈ આવું ના થાય તેના માટે શું કરવું તો જ્યારે પણ તમારે આવા સમયમાં પસાર થાવ છો આવા સમયનો તમને અરે કહેવાય છે કે ભાઈ ફાળો પડે છે તો સર્વપ્રથમ તો ભગવાન શુક્રની પૂજા ચાલુ કરો ભગવાન શુક્રની પૂજા ચાલુ કરવા માટે શું કરીશું તો દરરોજ સવારે એક સફેદ ફૂલ શિવલિંગ ઉપર ચડાવીશું મોગરાનું હોય કે ચમેલી કોઈ પણ સફેદ ફૂલ શિવલિંગ ઉપર ચડાવીશું સાથે સાથે મા લક્ષ્મીને ગુલાબનું અત્તર અને લાલ ફૂલ ગુલાબનું લાલ ફૂલ ચડાવવાનું રાખીશું લક્ષ્મી નારાયણની પૂજા કરશો તો અતિ લાભ થશે લક્ષ્મી નારાયણ એટલે પ્રેમનું સ્વરૂપ કીધું છે કહેવાય છે કે જ્યાં મા લક્ષ્મી હોય ત્યાં નારાયણ હોય જ્યાં નારાયણ હોય ત્યાં મા લક્ષ્મી હોય તો જે લોકોને પણ પ્રેમમાં સફળતા જોઈએ છે એમના જીવનસાથીની પસંદગીવાળી વ્યક્તિ જોઈએ છે દરેક લોકો લક્ષ્મીનારાયણની પૂજા કરે લક્ષ્મીનારાયણની પૂજા કઈ રીતે કરીશું તો સવાર ઉઠીને ભગવાન લક્ષ્મીનારાયણને પંચામૃત વડે સ્નાન કરાવીશું પંચામૃત વડે સ્નાન કરાવીને જળ સ્નાન કરાવીશું જળ સ્નાન કરાવીને ભગવાન વિષ્ણુને ચંદનનો એક ચાંદલો કરવાનો છે અને મા લક્ષ્મીને કંકુનો ચાંદલો કરવાનો છે ચંદન અને લક્ષ્મીજી માટે ગુલાબનું અત્તર લાવીશું ચપટી ચંદનનું અત્તર ભગવાન વિષ્ણુ ઉપર અને ચપટી ગુલાબનું અત્તર મહાલક્ષ્મી ઉપર ચઢાવવાનું રાખીશું એક પીળું ફૂલ ભગવાન વિષ્ણુને આપવાનું છે અને ગુલાબ ગુલાબ પ્રેમનું પ્રતિક એટલે જ માનવામાં આવ્યું છે કે ભાઈ મહાલક્ષ્મી શુક્રનો તારક છે શુક્રનું કર આપણે પ્રેમનું કહેવાય છે કે જ્યારે વ્યાખ્યા કરે ત્યારે ગુલાબની ચોક્કસથી આપણે વાત કરીએ છીએ તો ગુલાબ એ શું છે ગુલાબ એ પ્રેમનું પ્રતિક છે એ ફૂલ છે ને એ પ્રેમનું પ્રતિક છે અને એ સંકળાયેલું છે લક્ષ્મી જેવો તમને પતિ મળે અને તમને પણ છે કે પ્રેમ મળે એટલા માટે આપણે ગુલાબ આપીએ છીએ તો ભાઈ ગુલાબ મહાલક્ષ્મીને ચડાવીશું ગુલાબનું થોડુંક અત્તર મહાલક્ષ્મીને મૂકીને ચડાવીશું વિષ્ણુ સહસ્ત્ર નામા વાલી બહુ સરસ મજાના એક હજાર એક નામ સાથે ભગવાન વિષ્ણુની વર્ણન કરેલું છે એક વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી આટલું કર્યા પછી એમની સામે બોલીશું તમારા મનમાં જે તે વ્યક્તિનું કે જે તે વ્યક્તિનું તમે મેળવવા માગો છો તે ભગવાન મા લક્ષ્મીને અને નારાયણને પ્રાર્થના કરવાની છે હે લક્ષ્મી નારાયણ તમારો જેવો પ્રેમ છે એવો પ્રેમ મને મળે અને મારા જીવનમાં પણ પ્રેમી ગુલાબની પંખીની જેમ ખીલી ઉઠે ગુલાબની પાંખની જેમ મારું પણ જીવન સુગંધીમય થાય તેવા આશીર્વાદ આપજો છું અને કોઈ એક તમને પર્ટિક્યુલર પર્સન ગમે છે કે કોઈ એક વ્યક્તિ ગમે છે અને એ વ્યક્તિને જ તમારે કરવું છે તો મા મનસા દેવી સૌથી સારા મજાના મનોકામના પરિપૂર્ણ કરનારા માતા છે મનસા દેવીનો મંત્ર છે તેનું પૂજન કરીશું તો ભાઈ મનસા દેવીનો મંત્ર શું છે મનસા દેવીનો મંત્ર આ પ્રમાણે છે લખવું હોય તો લખી લેજો મનસા દેવી ઓમ મનસા પછી જે તે વ્યક્તિનું નામ વશ્યમ કુરુ કુરુ આટલું કરજો ચોક્કસથી તમને આગળ જતા લાભ થશે જીવનમાં પ્રેમ જોઈતો હોય જીવનમાં પ્રેમ નો ચંખના હોય પ્રેમનો અભાવ હોય તો લક્ષ્મીનારાયણની પૂજા સર્વસ્ત્ર ઊંચ રહે છે લક્ષ્મીનારાયણનું પૂજાનું પ્રતિક તમારા જીવનમાં એક ભગવાન કહેવાય છે ને કે વિષ્ણુ જ છે કે જે એક પત્નીને એક આદર્શ માન્યા છે અને હંમેશા આ જીવન એમની સાથે રહેલા છે માટે લક્ષ્મીનારાયણનું પૂજન પ્રેમ માટે સૌથી અનેરૂ ગણવામાં તમારા પ્રેમને આગળ વધારવા માટે તમે પણ લક્ષ્મીનારાયણની પૂજા કરજો ચોક્કસથી જીવનમાં લાભ જોઈ જશે જી બેન જી બિલકુલ મહારાજ હવે વાત કરીએ રાશિની તો પ્રથમ ત્રણ રાશિ છે મેષ ઋષભ અને મિથુન તેમના જાતકોનો આવતીકાલનો દિવસ મેષ રાશિની વાત કરીશું તો કોઈ તમારે કાલે વર્તનથી હતાશ થાય કોઈ તમારા નાના મોટા વર્તનથી હતાશ થાય તમે જે કામ કરો છો તે કામના કારણે તમારે ક્યાંય ભોગવવું ના પડે કોઈ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખજો ધીરજ ખોવાઈ જાય તમારામાં એક પેશન્ટ્સ લેવલ હોવું જોઈએ એટલે હોતું નથી ધીરજ રાખી નથી શકતા ઉતાવળ્યા પગલાં ઉતાવળ્યા નિર્ણય કાલે જોખમી સાબિત થઈ શકે છે તો આ ના થાય તેનું ધ્યાન રાખીશું અચ્છા રાત પછી ધનલાભ સારા છે મેષ રાશિવાળાને કાલે રાત પછી ધનલાભ સારા છે નાને સંધ્યાકાળ પછી કોઈ સારા સમાચાર કોઈ સારા ધનલાભ થઈ શકે એમ છે અચ્છા સરકારી કામમાં નાના મોટા ફાયદા ચોક્કસથી જોઈ રહ્યા છે કોઈ પણ તમારા સરકારી કામ છે સરકારી કામોમાં સફળતા જોઈતી હોય તો કાલે મોટા લાભ છે કાળો તમારા માટે શુભ કલર અને શુભ નંબર સાત છે હવે વાત કરશું વૃષભ રાશિની વૃષભ રાશિવાળાને કોઈ નાની વાતનો રાયનો મોટો પહાડ ન બનાવો અમુક વખત વાત નાની હોય છે ચીકણું ને ચોકડું કરવામાં આપણા દિવસ પસાર થાય છે નાની વાતનું મોટું સ્વરૂપ લઈએ છીએ તો ભાઈ કાલે કોઈ આવી નાની વાતનું મોટું સ્વરૂપ ના થાય તેનું વિશેષ પ્રકારનું ધ્યાન રાખીશું વડીલોના આશીર્વાદથી ફાયદા છે માતા પિતા દાદા દાદી નાના નાનીના કે કાકા કાકી આશીર્વાદથી લાભ રહેશે બધાથી દૂર જતું રહેવું ક્યાંક એકલામાં એકાંતપણે કોઈક સમય ગાળવો છે એવું બધું મન થાય કે ભાઈ બધાથી દૂર રહીને કોઈ એક જગ્યાએ વસવાટ કરવો છે કાલે મનને શાંતિ મળશે તમારા મનમાં

ઝઘડો વધારે થાય ને પછી હસો વધારે તો મૂળ બદલાયા કર વડીલો તરફથી લાભ છે ચોક્કસથી તમારા મોટાના આશીર્વાદ તમારી સાથે છે અને એના કારણે તમને કોઈ નાના મોટા લાભ જોવાય છે ક્રોધને નિયંત્રણ રાખવાની ખાસ જરૂર છે તમારા ક્રોધને નિયંત્રિત રાખજો સાથે સાથે પ્રવાસના યોગ બહુ જ સારા છે નાના મોટા પ્રવાસના યોગ પ્રબળ બને છે શુભ કલર જાંબલી છે અને શુભ નંબર નવ છે જીબેન જી બિલકુલ મહારાજ હવે જણાવશો કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કર્ક રાશિની વાત કરીએ તો કાલે કર્ક રાશિવાળાને એક કામ પૂર્ણ થાય ને પછી જ બીજું કામ લેવાનું બધી જગ્યાએ હાથ મારવા જશો તો કશું નહીં થાય એક કામ પતે પછી બીજું અને બીજું પતે પછી જ ત્રીજું કામ કરજો નહીં તો બધું ભેગું થશે ગોટાડે ચડી જશે તો ધ્યાન રાખજો પૂરતો કાલે સૂર્યપ્રકાશ તમારા શરીર આપજો કર્ક રાશિ વાળા ચંદ્ર માલિક છે અને ચંદ્ર નબળો થાય છે સૂર્યની જરૂર છે બને એટલો સૂર્યપ્રકાશ કાલે શરીરને આપજો લાભ રહેશે અનુભવો શીખવા મળશે નાના મોટા અનુભવોથી યાદ કરીને તમે શીખી શકો છો અચ્છા કોઈ તમારી રાહ જોવે ઘરે કે બહાર કે તમારી કોઈ રાહ જોઈ શકે એમ છે શુભ કલર પોપટી શુભ નંબર બે છે સિંહ રાશિ સિંહ રાશિ વાત કરીએ તો ભાઈ કોઈ નાની વાતને મોટી ના કવી નાની વાતનું સ્વરૂપ મોટું ના થાય તેનું ધ્યાન રાખવું લગ્નના યોગ બહુ જ સારા પ્રબળ બને છે જે રાશિ વાળા કોઈ બાબતમાં ફાયદો છે નાના મોટા લગ્નની જગ્યાએ તમને લાભ થાય સાધન ચલાવતા ધ્યાન રાખજો બહાર જાઓ તો તમારે સાધન ચલાવતા ધ્યાન રાખવાનું છે સાથે સાથે વિનોદી સ્વભાવ રાખજો હાસ્ય સ્વભાવ બધું મનમાં લઈને ના બેસતા કોઈકને કહેવાનું રાખજો અમુક વખત આપણે હૃદયની વાતો કોઈ નહીં કહી શકતા પણ કોઈક વ્યક્તિ રાખો જીવનમાં કે જેની સાથે તમે બધું વસ્તુ શેર કરી શકો શુભ લાલ અને શુભ નંબર કરીએ છે અને પછી એમાં દિવસ પૂરો થઈ જાય વહી જાય ખબર નહીં પડે મિત્રો સાથે દિવસ સારો છે આનંદમય જશે ગપસપમાં લાગણીઓમાં વાતો કરવામાં દિવસ પસાર થશે અચ્છા પ્રવાસ થવાના યોગ બહુ સારા નાના મોટા પ્રવાસ થાય

ચોક્કસથી લાભ છે પ્રેમમાં સફળતા છે પણ નાની મોટી ક્યાંક આંખોની સમસ્યા સર્જાઈ રહી છે નબળો થાય છે શુભ કલર સફેદ શુભ નંબર એક છે વૃશ્ચિકની વાત કરીશું તો ભાઈ કોઈ સારા સમાચાર મળે અને સારા સમાચારથી આગળ જીવનમાં સુખામાયી જીવન મળે ખોટો લોભ નથી કરવાનો પણ ધીરજ રાખજો લોભ ના કરતા સાથે સાથે પાંચ મળ્યા છે તો પચીસ ની આશા ના રાખતા પાંચ મળે સંતોષ રાખવાનો સંતોષ ધીરજ અને લોભ આ બધું ધ્યાનમાં રાખવાનું પરિવારની તબિયત સાચવજો પ્રેમમાં વિવાદ ના થાય ખોટું નાનું મોટું બોલવાનું ના થાય તમારા પત્ની જોડે પ્રેમ જોડે પ્રેમી સાથે કે કશું પણ ના થાય તેનું ધ્યાન રાખીશું હવે શુભ કલા લાલ શુભ નંબર ચાર રહેશે ધનરાશિને ને માંગલિક કાર્યોની શરૂઆત થઈ શકે છે કોઈ સારા નવા કામમાં નવા કાર્યોમાં સફળતા છે માંગલિક કાર્યોમાં ચોક્કસ એકંદરે સારું જોવાય છે વેપાર ધંધામાં ફાયદો છે મહિલાઓથી ફાયદો થાય અરે વાહ મહિલાઓથી બધો ફાયદો મહિલા લઈ જશે તો ધ્યાન રાખજો પ્રેમ સંબંધમાં સુધારો છે પ્રેમ સંબંધમાં સુધારતા પછી તમારા પતિ પત્નીના ઝઘડા થયા છે કે કોઈ પછી બીજા કારણોસર ઝઘડા થયા છે પ્રેમી પ્રેમીને તો એમાં પણ સફળતા છે અંગત વ્યક્તિઓમાં વાક વિવાદ થયો છે તો એ બધું હવે પતવાનું છે શુભ કલર પીળો શુભ નંબર સાત છે

કહેવાય છે ધ્યાન રાખજો મિત્રોની મદદ મળશે મિત્રોની મદદથી દિવસ એકંદરે સારો છે ધાર્મિક સ્થળે જવાય શુભ કલા સફેદ શુભ નંબર ચાર રહેશે કુંભની વાત કરીએ કુંભ રાશિવાળાને આર્થિક ખર્ચો રહ્યા કરે નાનો મોટો એકંદરે આર્થિક ખર્ચા રહેશે કાલે ઉધાર કોઈને આપવું કે લેવું નહીં ખોટું ઉધાર આપતા નહીં ને લેતા પણ નહીં આવું કરશો તો બે ગણું થશે ઉધાર આપ્યું તોય બે ગણું ઉધાર લીધું તોય બે ગણું વધ્યા જ કરે પછી આવું ના થાય પરિવાર તરફથી સુખ શાંતિ આનંદ અને પ્રેમ મળ્યા કરશે પરિવારજનોનો પ્રેમ જીવનમાં કોઈ નવી સુંદરતા લઈને આવશે અચ્છા પ્રેમનો સ્વીકાર થાય તમારા પ્રેમનો સ્વીકાર થશે શુભ કલર પોપટી ને શુભ નંબર સાત છે દિવસ સારો છે મીન વાત કરીશું માન સન્માન વખાણ સાથે દિવસ એકંદરે સારો જોવાય છે પણ પેટની સમસ્યા છે રાહુ બગડેલો છે થોડો તો બહારનું ખાવામાં અને પેટની કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું સાથે સાથે સાસરા પક્ષથી ફાયદો છે સાસુ સસરા તમને નાના મોટા ફાયદા આપે એનથી વિશાળ એનથી વિશે શું હોય સાસુ સસરાના ફાયદા સાથે દિવસ સારો છે ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખજો બહાર જાઓ તો ખાવા પીવામાં ધ્યાન રાખજો કે જો એ પ્રમાણે પેટની સમસ્યા થઈ શકે છે તો ધ્યાન રાખવાનું શક્ય હોય તો બહારનું ખાવાનું ટાળજો હવે ભાઈ શુભ કલા લાલ ને શુભ નંબર બે છે જી બેન જી મહારાજ હવે જણાવશો ટેરો કાર્ડ ની મદદ થી આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું ભવિષ્ય કેવું રહેશે ચલો ભાઈ હવે મંતવ ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે કાલે તનથી તંદુરસ્ત રહો મનથી મલકાતા રહો ધનથી છલકાતા રહો

ચોક્કસ એકંદરે કોઈ ત્રીજા વ્યક્તિના કારણે વેપાર ધંધામાં લાભ થશે કર્જમાંથી મુક્તિ છે કર્જમાં દેવું છે માથા ઉપર પૈસાનું ટેન્શન છે આ બધામાંથી મુક્તિ છે આર્થિક રીતે ઘણો ધનલાભ જોવાય છે અને કોઈ સરકારી કામથી સરકારી કર્મચારીઓથી લાભ છે જે નાના મોટા પ્રોજેક્ટો ફાઇલો કે પછી કોઈ એવા વસ્તુઓ ફસાઈ ગઈ છે તે ચોક્કસ પરિપૂર્ણ થશે આર્થિક રીતે વરસ એકંદરે બહુ જ સારું છે માનસિક સમસ્યાઓમાં નાનો મોટો હળવાશ જોવાય છે કારણ કે પૈસાનું ટેન્શન બધાને સૌથી વધારે હોય પૈસો કહેવાય છે કે ભાઈ આવતો હોય સારું હોય તો ધીરો રહે બહાર ઓછો રહે માનસિક રીતે ઘણી શાંતિ છે શારીરિક સમસ્યાઓમાં શારીરિક સમસ્યાઓમાં શું ધ્યાન રાખવા જેવી બાબત છે તો શારીરિક સમસ્યાઓમાં તમારે હૃદયને લગતી સમસ્યા ના થાય ગળ્યું ડાયાબિટીસ વાળા લોકો થોડુંક સાચવે અને ડાયાબિટીસ ના થાય તેના માટે પણ સાચવણ લેજો કાલે ગળ્યું વધારે પડતા પ્રમાણમાં ના લેતા મીઠાશનું પ્રમાણ વધારે ના કરતા તેનું ખાસ ધ્યાન રાખજો બાકી વર્ષે એકંદરે દિવસ સારો રહેશે શું કરવાથી આવનારું વર્ષ તમારું સુખાકારી રહેશે તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે તે દરેક લોકો દર શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરવાનું રાખે એક દિવસ પેંડ દો એક દિવસ મીઠા એક દિવસ ખીર એક દિવસ ગમે તે પણ મીઠી વસ્તુ હોય જોઈએ શુક્રવારના દિવસે દર શુક્રવારે મીઠી વસ્તુનું દાન કરશે તો તમને ચોક્કસથી સારા પરિણામોની પ્રાપ્તિ થશે આટલું કરશો આવનારું વર્ષ ચોક્કસથી સુખાકારી જોઈ જશે જીભાઈ જી બિલકુલ મહારાજ તો ખૂબ ખૂબ આભાર જોડાયા માહિતી આપી તે બદલ સૌને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો દર્શક મિત્રો હજુ પણ આપની કોઈ સમસ્યા હોય કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ તો ભવિષ્યલક્ષી કાર્યક્રમ હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર